गुड मॉर्निंग, जय श्री कृष्ण बाळको। धोरण नौनी अंदर आपणे आजे आ नव चेप्टर के प्रकरण सिक्स पेशीओ ज बहु सरस चेप्टर छे। कोर्समां आपणे आ चेप्टर छे बहु समझा जेवुं छे के वनस्पति सृष्टि शुं छे, प्राणी सृष्टि शुं छे, એ પેશીઓની રચના કઈ રીતે છે એ તો પેશીઓ સમજ્યા પહેલા તમને કોષ આવડવો જોઈએ। જો કે તમે આઠમા ધોરણની અંદર કોષ શીખી ગયા છો, આઠમું ચેપ્ટર છે, આઠમા ધોરણની અંદર આઠમું ચેપ્ટર કોષ રચના ને કાર્ય તમે ગયા વર્ષે શીખ્યા છો, એમનો જ થોડો અંશ પેશીઓ। જો કે તમને કહ્યું હશે કોષ એટલે કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે કોષ। કોષના સમૂહને પેશીઓ કહેવામાં આવે છે। પેશીઓ એટલે શું? તો કે કોષનો સમૂહ થાય ને તો કે શરીરમાં આપણે જે રોજે રોજે કાર્ય કરીએ છીએ, જૈવિક ક્રિયાઓ છે, એ બધી જ ક્રિયાઓ એ ઉર્જા ઉત્પન્ન કરે છે। પણ કોના કારણે? જ્યારે પેશીઓનો સમૂહ છે ને તો આપણે બધા કાર્ય કરી શકીએ છીએ। એટલે કે કોષોનો સમૂહ એટલે પેશીઓ કહેવામાં આવે છે। પેશી એક પ્રકારની નથી, ઘણી અનેક પેશીઓ આપણા શરીરની અંદર હોય છે। તો આપણે આ લેશનની અંદર વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આ બંનેની પેશીઓ જોવાની છે। જે કે તમે આ લેશન થોડું ઘણું આઠમી અંદર શીખી જ ગયા છો, કોષ એટલે થોડું સહેલું લાગશે તો આપણે સ્ટાર્ટ કરશું। ખાલી આ એક પેજ છે એ પ્રસ્તાવના છે કે પેશી શું છે, બસ આટલું જ છે। જોઈએ આપણે શું કહેવા માંગે છે પેશીઓ। બધી જ પ્રવૃત્તિ કરશો તો તમને પેશીઓ ખબર પડશે। ઘણી એક પ્રકારની પેશી નથી, ઘણા પ્રકારની પેશીઓ છે। એ પેશીઓનો વિસ્તારપૂર્વક આ લેશનની અંદર આપણે અભ્યાસ કરશું। તો જોઈએ કે અગાઉના પ્રકરણમાં આપણે જોયું કે બધા સજીવો કોષોના બનેલા હોય છે। એક કોષીય સજીવોમાં એક જ કોષના પાયાના કાર્યો બધા કરે છે। અમીબા આપણે જોયું ધોરણ 8ની અંદર આપણે અમીબા જોયું તો એક કોષીય છે, છતાં બી એક કોષ ધરાવતું હોવાથી બધા જ જૈવિક કાર્ય કરી શકે છે, ઉત્સર્જન કરે છે, શ્વસન કરે છે અને આહાર ગ્રહણ પણ કરે છે। એક કોષીયના પાયાના બધા કરે, ઉદાહરણ તરીકે અમીબા એક જ કોષ દ્વારા હલનચલન, ખોરાકનું અંતઃગ્રહણ અને વાયુનો વિનિમય અને ઉત્સર્જન જેવા પણ કાર્ય કરી શકે છે જો એક કોષ ધરાવે છે તો પણ। પરંતુ બહુકોષીય સજીવો સજીવોમાં કોષો લાખો સંખ્યાની અંદર હોય છે। મેં હમણાં તમને આ પેશી સમજાવું ત્યારે કહ્યું કે કોષ ઘણા જ હોય છે, એવી રીતે પેશીઓના પણ ઘણા પ્રકાર હોય છે કે જ્યારે એક કોષીય સજીવ છે ને ત્યારે એની અંદર એક જ કોષ હોય છે, જ્યારે બહુકોષીયની અંદર લાખો કોષોની સંખ્યા હોય છે કે જેમાં મોટા ભાગના કોષો વિશિષ્ટ પ્રકારના જૂજ કાર્યો કરવા માટે સક્ષમ હોય છે। બધા કોષો ભેગા થઈને કાર્ય કરતા હોય છે, જ્યારે એક કોષમાં એવું હોતું નથી। પ્રત્યેક વિશિષ્ટ કાર્ય કોષોના વિભિન્ન સમૂહ દ્વારા થાય છે। કોષોના આ સમૂહને વિશિષ્ટ કાર્યો સચોટ પૂર્ણ કરવા માટે સક્ષમ હોય છે। માનવમાં સ્નાયુ કોષોના સંકોચન અને શિથિલન, એટલે સંકોચન એટલે બિવડાઈ જાય છે અને શિથિલન એટલે પોળો થવું, વિજ્ઞાનની વર્ડ્સ છે, એને લીધે હલનચલન કરે છે। જો આપણા કોષો સમૂહમાં શું કાર્ય કરે છે એમ કહે છે, કેમ કે આપણે હલનચલન કરીએ છીએ, શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ, એટલે આપણા શરીરના સ્નાયુ કોષો છે ને એ ક્યારેક સંકોચાઈ જાય છે, ક્યારેક પોળા બની જાય છે, એટલે કે વ્હાઇટ થાય છે, એટલા માટે એ હલનચલન કરે છે। ચેતાકોષ સંદેશાઓનું વહન કરે છે, રુધિરના પ્રવાહ દ્વારા ઓક્સિજન, રુધિરના જે આ બધા કાર્યો કરે છે, આ પેશીઓ બધી કાર્ય કરે છે, આ શરીરના અવયવો છે, તો કે ચેતાકોષ શું કરે છે તો કે સંદેશાનું વહન કરે છે। તમને કોઈ ચીઠીઓ ભર્યો હોય તો તમને તરત જ ખ્યાલ આવે કે હા મને કોઈ ચીઠીઓ ભર્યો, એ કામ કોણ કરે છે? ચેતાકોષ, સૌથી મોટા મોટો કોષ ચેતાકોષ વહન કરે છે રુધિરના પ્રવાહ દ્વારા ઓક્સિજન, ખોરાકનો અંતઃસ્ત્રાવો અને નકામા ખોરાક અંતસ્ત્રાવો અને નકામા દ્રવ્યનું વહન કરે છે। રુધિર શું કરે છે તો કે ઓક્સિજન લે છે, ખોરાકનું ગ્રહણ કરે છે અને વધારાના ખોરાકનું
वहन करे, चलो उत्सर्जन वनस्पतिओं एक भाग में वनस्पति वाहक पेशीओ द्वारा खोराक पानी वहन वनस्पति एक भाग में अन्य भाग में लई जाए। जो वनस्पति में जम प्राणी अंदर अपनी अंदर थे कि रुधिर है खोराकन वहन करे श्वासोश्वास की क्रिया करे, एवज रीते वनस्पति में वाहक पेशीओ अपने आग कदा जुड़ हे जलवाहक पेशी, तो ये वाहक पेशीओ द्वारा खोराक एट प्रकाश संश्लेषण, वनस्पति खोराक खाती नहीं ये प्रकाश संश्लेषण करे ए खोराक कहवा, पानी वहन एट मूल थी पर्णों सुधी पहुँचाड़ वनस्पति एक भाग में अन्य भागों में थे। आम बहुकोषीय सजीवों श्रम विभाजन करे, शरीर चौक्स प्रकार कार्य करता कोषों मोटा भागे समूह में आए। मैं हमें कहूँ तू पेशी कोषों समूह एट पेशी ए बदा समूह में कार्य करे, तो हमेशा समूह में जो है जा सकते कि शरीर एक निश्चित प्रकार कार्य निश्चित स्थान पर कोषों विशिष्ट समूह द्वारा थाय शू कम आए पेशी। अरे तमारू अहींथी शुरू थशे कि पेशी एटले शरीर ना एक निश्चित प्रकार वैज्ञानिक रीते अपने व्याख्या करे तो मैं कहूँ कि कोषों समूह एटले पेशी, परंतु वैज्ञानिक रीते कि शरीर एक निश्चित प्रकार मारे कार्य करवू छे निश्चित स्थान पर कोषों विशिष्ट समूह द्वारा जे कार्य करवानी क्षमता छे ने एवा कोषों समूह ने शू कहवाय छे पेशी। मैं कहूँ शुरुआत में ज पेशी समझाव त्यारे कहूँ कि पेशी हशे ने एनो समूह हशे तो ज आपणे कार्य करी शकशुं। आपणे कोईपण निश्चित कार्य करवुं छे, मारे खोराक ने ग्रहण करवो छे तो पेशी हशे तो ज हुं ग्रहण करी शकीश, न तो ग्रहण करी शकीश नहीं। एटले के शरीर में एक निश्चित प्रकार निश्चित स्थान पर कोषों जो विशिष्ट समूह हो जे कार्य कोषों द्वारा कोषों समूह द्वारा थी एने पेशी कहवाये। अहीं सुधी तमारे पेशी व्याख्या आखा पेज अंदर पेशी व्याख्या। आ पेशी वधारे कार्यक्षमता करवाथी कार्य करवा माटे एक विशिष्ट क्रम में व्यवस्थित रीते गोठवायेल होय छे, गमे त्यां पेशी न रखड़ती होय। पेशी छे एक विशिष्ट कार्य करवा माटे कोषों समूह पेशी अने वधारे क्षमता कार्य करवा माटे एक विशिष्ट क्रमनी अंदर व्यवस्थित रीते गोठवायेल होय छे। हाँ गोठवायेली होय छे रुधिर अन्नवाहक अने स्नायु आ बधा पेशीना उदाहरण छे। कई कई पेशी तो के रुधिर अंदर पण पेशी अन्नवाहक पेशी स्नायु पेशी आ बधा ज पेशीना उदाहरण छे। आवा कोषो एवा कोषोनो समूह के जे संरचनाकीय समानता धरावता होय छे तेमना कोई एक कार्य एक साथ एकठा थईने पूर्ण करे छे તે સમૂહમાં ગોઠવાય પેશીનું સ્વરૂપ ધારણ કરે છે એને એ શબ્દ કે પેશી એકલી એક પેશી કામ નથી કરતું, પેશીનો સમૂહ બધી પેશી ભેગી થઈને એક સમૂહ બને ને ત્યારે એ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે છે। શું વનસ્પતિ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા હોય છે? ના। તમને એક ક્વેશ્ચન પૂછ્યો છે કે શું વનસ્પતિ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશી બંનેની અંદર અલગ અલગ પેશીઓ હોય છે? ચાલો આપણે હવે विभिन्न पेशीओं की संरचनाओं तथा तेमना कार्यों की तुलना करिए। शू वनस्पति और प्राणीओ के छे के संरचना समान हो समय बने कार्य समान हो थोड़ो आम तो फेर हो बने वच्चे नोंधनीय तफावत हो। वनस्पतिओ स्थायी के स्थापित हो जो शू के वनस्पति से हलन चलन नहीं कर सकती, एक जगह थी बीजी जगह नहीं जाइ शकती, बन्ने वच्चे केवो तफावत छे ए जोवानो छे के वनस्पति अने प्राणी बन्ने समान कार्य नथी करती, बन्नेने पेशी समान नथी। शुं कारण? तो के वनस्पति स्थायी के स्थापित होय छे एक ज जगह होय छे, ते स्थानांतर करी शकता नथी। जो के तेमने टटार उभा रहेवा माटे रहेवानुं होवाथी मोटा भागनी पेशीओ आधार मजबूताए आपवा वाळी होय छे। કેમ કે વનસ્પતિ છે આપણે છે પ્રાણી લોકો આપણે સજીવો લોકો છે એ હલનચલન કરી શકે છે, સ્થળાંતર કરી શકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે। જ્યારે વનસ્પતિ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી, પોતે કટાર ઊભું રહેવા માટેની મજબૂતાઈ જોશે, તો મજબૂતાઈ કોના દ્વારા મળશે? પેશી દ્વારા મળશે। તો શું કહે છે કે એને કટાર ઊભા રહેવા માટે મોટા ભાગની પેશીઓની મજબૂતાઈ જોશે, એની પણ અંદર પેશીઓ કામ કરે છે, તેના સમૂહ કામ કરે છે। અને આ પેશીનો કોષો સામાન્ય રીતે મૃત હોય છે, કેમ કે સુકામે મૃત હોય છે
એક પણ હું તમને કહી દઉં કે પેશીના કોષો સામાન્ય રીતે મૃત જ હોય છે. શું કામ? કેમ કે વનસ્પતિ છે એ સ્થાનાંતર કરી શકતી નથી, એક જ જગ્યાએ ઊભી રહે છે, એટલે એના કોષો જે મૃત હોય છે. જ્યારે સજીવની અંદર, વનસ્પતિ સજીવ છે પણ પ્રાણીની અંદર, એટલે આપણે બધાએ છે, એની અંદર કોષો છે એ મૃત નથી હોતા. બીજી બાજુ પ્રાણીઓ આહાર, પ્રજનન, રહેઠાણ માટેની શોધ અહીં તહીં વિચરણ કરે છે, અહીં તહીં ફરે છે, હરે છે. તેઓ વનસ્પતિની તુલનામાં વધુ ઊર્જા વાપરે છે, રાઈટ? કે વનસ્પતિ એક જ જગ્યાએ છે એટલે એની ઊર્જા વધારે વપરાતી નથી, જ્યારે મનુષ્ય છે એ સ્થાનાંતર કરી શકે છે, શોષણની પ્રક્રિયા કરી શકે છે, ઉત્સર્જનની પ્રક્રિયા કરી શકે છે, એટલા માટે એને ઊર્જાની વધારે જરૂર પડે. પ્રાણીઓની મોટા ભાગની પેશીઓ જીવંત હોય છે, જ્યારે વનસ્પતિની મૃત હોય છે અને પ્રાણીઓની જીવંત હોય છે, કેમ કે એ હલનચલન કરી શકે છે. પ્રાણીઓ અને વનસ્પતિની વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને એક અન્ય તફાવત પણ હોય છે. ચાલ આ તફાવત તો જોઈએ. હજી એક સરસ તફાવત છે વૃદ્ધિને અનુલક્ષીને, એટલે પોતાનું કદ વધારવા માટે. વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત હોય છે. વનસ્પતિ અમુક હોય છે તો આપણે એમાં વનસ્પતિના ત્રણ ભાગ હોય છે, છોડ, શ્રુપ અને વૃક્ષ. તો એ છોડ હોય તો એની ક્ષમતા, વૃદ્ધિની ક્ષમતા એના જેટલી જ હોય છે. શ્રુપ હોય છે તો એની પણ ક્ષમતા એટલી હોય છે, પણ વૃક્ષ હોય તો એની ક્ષમતા પણ એટલી હોય છે. એટલે કે વૃદ્ધિની ક્ષમતા શું કહે છે, અમુક ક્ષેત્ર સુધી પરિમિત હોય છે, એટલે સીમિત હોય છે, જ્યારે પ્રાણીઓ આવું હોતું નથી. વનસ્પતિમાં કેટલીક પેશીઓ જીવંત પર્યાપ્ત વિભાજન પામતી રહે છે. વનસ્પતિની અંદર અમુક પેશી છે એ જ્યાં સુધી વૃક્ષ છે ને જીવંત પર્યાપ્ત, એટલે કે ત્યાં સુધી એનું છૂટું પાડતું રહે છે, એક કોષમાંથી બીજી કોષ ઉત્પન્ન થતું રહે છે. આ પેશીઓ કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે. પેશીઓની વનસ્પતિમાં કેટલીક પેશી જીવંત પર્યાપ્ત વિભાજન બાંધે, આવી પેશીઓ કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે. પેશીઓનું વિભાજન ક્ષમતાને આધારે વિવિધ વનસ્પતિઓને વર્ગીકૃત કરાય છે, છૂટું છૂટું પાડી શકાય છે અને વર્ગીકૃત કરાય છે. આ પેશી આ કામ આવે છે, આ પેશીની કાર્યક્ષમતા વધારવામાં આવે છે. એટલે કે વિભાજન ક્ષમતાના આધારે જુદા જુદા પેશીઓને ભાગ પાડવામાં આવે છે, વર્ગીકૃત કરાય છે. જેમ કે વૃદ્ધિ પામતી કે વર્ધમાન પેશી, જે વનસ્પતિને વૃદ્ધિ આપે છે એ વર્ધમાન પેશી, વર્ધનશીલ પણ કહી શકો, જે સ્થાયી પેશી છે. પ્રાણીઓના કોષીય વૃદ્ધિ માટે એક મોટા ભાગે એકરૂપ કે સમાન હોય છે. આથી પ્રાણીઓના વર્ધમાન કે અવર્ધમાન પ્રદેશો જેવી કોઈ સીમા હોતી નથી. જો આમાં પણ એમ છે કે વનસ્પતિ ખૂબ વધે છે, છોડ, શ્રુપ આ બધાને એક સીમિત હોય છે, આપણને જોયું કે એનું ક્ષેત્ર સુધી સીમિત હોય છે, પરંતુ વનસ્પતિને વધારવા માટેનું ક્ષેત્ર કયું છે, તો એક વર્ધમાન પેશી છે. જો છે વૃદ્ધિ પામતી વર્ધમાન પેશી, તમારે વર્ધનશીલ આપેલું છે પહેલું વર્ધમાન પેશી, તો એ છે કે જે વનસ્પતિને વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. તો પ્રાણીઓના કોષીય પ્રાણીઓની અંદર આવી વર્ધમાન પેશી કોઈ આવતી નથી, વર્ધમાન કે અવર્ધમાન પ્રદેશોમાં કોઈ સીમારેખા હોતી નથી. જટિલ વનસ્પતિની સરખામણીમાં જટિલ પ્રાણીઓના અંગો, કેમ કે એના અંગો અને વૃદ્ધિ એના દ્વારા થાય છે, એની અંદર પેશી નથી હોતી, એના અંગોની વૃદ્ધિ થાય છે. તો જટિલ વનસ્પતિની સરખામણીમાં જટિલ પ્રાણીઓ, એટલે કે વનસ્પતિની સરખામણીમાં પ્રાણીઓ કઈ રીતે વૃદ્ધિ કરે છે, અંગો અને અંગતંત્રોની રચના વધારે વિશિષ્ટ તેમજ સીમિત હોય છે. અંગતંત્રની રચના આ પાયાનો તફાવત સજીવોને બિન મહત્વપૂર્ણ સજીવો સમૂહ સૂચવે છે, જેઓ બિન જીવન પદ્ધતિઓ દર્શાવે છે. ખાસ કરીને તેઓ ખોરાક ગ્રહણ કરવાની, જો આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ જેથી આપણા શરીરની અંદર શ્વસન અને પાચનની પ્રક્રિયા થશે, જેથી આપણે વૃદ્ધિ પામીએ છીએ, જ્યારે વનસ્પતિની અંદર એવું થતું નથી. એટલે કે જે વિભિન્ન જીવન પદ્ધતિઓ દર્શાવે, ખાસ કરીને તેઓનું ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયા, એ સિવાય એ ઉપરાંત એક બાજુએ વનસ્પતિ કે જે સ્થાયી છે, જ્યારે બીજી તરફ પ્રાણીઓ પ્રજનન માટે અંગતંત્રો વિકાસ હેતુસર પ્રકાશનું અવલોકન કરે છે. માણસને વૃદ્ધિ ક્યારે થાય છે, કે હલનચલન કરી શકે છે. આપણે ઘણી વખત જોતા હોય કે કોઈ માણસ એમનેમ બેઠું જ રહે, ગેમ આવી છે, પડ્યું રહે, તો આપણે કંઈક ને કામ. તમે કદાચ વામનતા જોયું હશે, અમુક વામનતાનો હોય છે, એનામાં ગુણ હોય છે
કે જન્મે ત્યારે એમના સતત ફળ્યું રહે છે એટલે એના હોર્મોન્સમાં વધારો ન થતો, ગ્રોથ ન વધતો હોય. આ તમને થોડુંક ડીપમાં જવું પડશે કે જે તમે અત્યારે બહુ નાના છો એ તમે આગળ ભણશો ત્યારે તમારે આવશે હોર્મોન્સ ગ્રોથ. એના કારણે એની અંદર અંગોનો વધારો ન થાય એટલે વામનતા આવે. તો પ્રાણીઓની અંદર હંમેશા હલનચલન થતું હોય અંગોતંત્રનો વિકાસ હેતુને કારણે એ વૃદ્ધિ પામે છે, એનું અનુકૂલન છે. જ્યારે પ્રાણી વનસ્પતિ છે એ હલનચલન પામતી નથી. એ વૃદ્ધિ કઈ રીતે પામે છે? એની એક પેશી છે જે વર્ધનશીલ પેશી છે, એને કારણે એ વૃદ્ધિ પામે છે જે પ્રાણીઓની અંદર હોતી નથી. જટિલ અને ઉચ્ચ કક્ષાના પ્રાણી અને વનસ્પતિના દેહના સંદર્ભમાં હવે આપણે એક પેશી બાબતોનો વિસ્તૃત અભ્યાસ કરશું. અહીં સુધી ખાલી આપણે જોયું, હવે આપણે પેશી શું છે એ પણ જોઈ ગયા. હવે શું કહે છે? વનસ્પતિ પેશીઓ, તમારું લેશન અહીંથી શરૂ થાય છે. આ તો પ્રસ્તાવના હતું કે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર ડિફરન્સ શું છે, પેશી શું છે એ આપણે જોયું. હવે શું જોશું? પાઠનું આપણું સારાંશ અહીંથી, આપણું લેશન અહીંથી શરૂ થાય છે કે વનસ્પતિ પેશીઓ વર્ધનશીલ પેશી. જો હમણાં જ કહ્યું કે વનસ્પતિ છે એ વૃદ્ધિ કઈ પેશીને કારણે પામે છે, તો વર્ધનશીલ આપણે આમ જોયું તો વર્ધમાન પેશી. તો શું છે? તમને આકૃતિ બતાવી, જાર એક આપ્યું છે, જાર બે આપ્યું છે, જો છે. તો શું કહેવા માંગે છે? આપણે એક પ્રવૃત્તિ, જ્યારે અમે કોઈ બી પોઈન્ટ આપણે જોઈએ ત્યારે પહેલું પ્રવૃત્તિ કરીએ છીએ, પ્રવૃત્તિ પછી જ આપણે એમને અનુમાન કરી શકીએ છીએ. હા બરાબર છે. તો શું કહે છે? જો બે કાચની જાર લો, લઈ લીધી વન અને ટુ, બે કાચની જાર લો અને તેઓના પાણી વડે પૂર્ણ રીતે ભરી દો. પૂર્ણ રીતે ભરી દીધી છે. હવે ડુંગળીના બે કંદ લો, ડુંગળીના બે કંદ લેવાના છે અને પ્રત્યેક જાર પર એક એક મૂકો. પ્રત્યેક એટલે બે જાર પર એક ડુંગળીનું કંદ છે એ એક મૂકી દેવાનું છે. અને આ રીતે આકૃતિમાં 6.1 દર્શાવેલ છે. થોડા દિવસ પછી બંને ડુંગળીના કંદના મૂળની લંબાઈ માપો. શું કહે છે? જા કંદ મૂકી દીધું ને એટલે એ પાણી છે એટલે એની અંદર આ મૂળની વૃદ્ધિ પામશે. જો છે વૃદ્ધિ પામશે એટલે પછી બંને મૂળની લંબાઈ, કંદના મૂળની લંબાઈ માપો. પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે મૂળની લંબાઈ માપો. રોજે રોજે તમારે લંબાઈ માપી જાઓ, બંનેમાં વધારો થોડો થોડો થશે. કેમ કે પાણી છે ને ભાઈ એટલે કંદ વાયુ છે એટલે ડુંગળીનો લંબાઈમાં વધારો થશે. બીજી જારમાં રાખેલી ડુંગળીના કંદ હવે બંનેમાં વધી તો ગયા જ છે, બંનેમાં સરખા વિધા છે. હવે બીજી જારમાં શું કહે છે? જાર નંબર ટુમાં કે રાખેલ ડુંગળીના કંદના મૂળને ચોથા દિવસે 1 સેન્ટીમીટર કાપી નાખો. ચાલો આમને છે ને અહીંથી કાપી નાખવાના છે, 1 સેન્ટીમીટર કાપી નાખો. શું કરવાનું છે? ત્યારબાદ બંને જારમાં રાખેલા ડુંગળીના કંદોના મૂળની લંબાઈને 5 દિવસ સુધી નિરીક્ષણ કરો. 5 દિવસ સુધી આમને તો વધવા દેવાનું છે, આમને કશું કરવાનું નથી. પરંતુ બીજી જારમાં છે એના કંદને કાપી નાખવાના છે, એના જે મૂળ છે ને આ કંદને કાપી નાખવાના છે, એના મૂળ કાપી નાખવાના છે. તો શું કરવાનું છે? 5 દિવસ સુધી નિરીક્ષણ કરવાનું, પ્રત્યેક દિવસને મૂળની વૃદ્ધિના માપનું નીચે પ્રમાણે કોષ્ટકમાં ભરવાનું છે. હવે આ તો આપણે પ્રવૃત્તિ કરીએ ને તો જ ખ્યાલ આવે કે એનું સેન્ટીમીટર કેટલું વધ્યું છે. તો બી આપણે અટકરી તો મૂકી જ દઈશું કે કેટલું વધે છે. તો કે પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ એમાં કોઈ ચેન્જ થશે નહીં, કેમ કે એમાં આપણે 3 દિવસમાં બી સરખું વધ્યું છે. બરાબર છે? તો દાખલા તરીકે અહીંયા પહેલી જારમાં એને હતું, બીજી જારમાં પહેલા, બીજે, ત્રીજે દિવસે તો સેમ જ હતું. ચોથા દિવસે કાપ્યું ને ભાઈ, કેમ કે આપણે જો પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ લંબાઈમાં આપવાની હતી તો બેમાં સરખી જ હોય. પછી એમ કીધું છે કે બીજી જારમાં શું કીધું છે કે ચોથા દિવસે એટલે આ દિવસે ચેન્જ થશે. શું કહે છે? તો કે આમાં એવું કરો કે કેટલું વધશે? તો કે 3.4, તો કે આમાં બી 3.4, તો કે આમાં 3.8 કરો, તો કે આમાં 3.8, કેમ કે 3 દિવસ તો સરખે સરખા મૂળ થાય, પરંતુ ચોથા દિવસે ઝાડ તો એક જ રહેશે. તો ઝાડમાં કદાચ એવું કરો કે અહીંયા 4.4 રાખી દો, તો 4.3 રાખી દો. ચાલો બરાબર એટલું જ હતું, પરંતુ ચોથા દિવસે બીજી ઝાડમાં છે એમાં તમને કાપવાનું કહ્યું હતું, ચોથા દિવસે 1 સેન્ટીમીટર કાપવાનું હતું. તો તમે સમજી લો કે કાપી નાખેલું હોય તો બરાબર છે, એમનું 3 કરી નાખો. બરાબર કે 3 પોઈન્ટ કાપી નાખ્યું છે તો 3.4 કરો. તો 5મા દિવસે આમને વધારો થશે, તો કે 5.1 કરી નાખો.
કેમ કે પહેલી જાત છે એમાં કોઈ ડિફરન્સ પડ્યો નથી, તમે એમને હલાવ્યું ચલાવ્યું નથી એટલે એમની વૃદ્ધિ તો સતત થશે. પરંતુ બીજી જાત છે, બીજી જાર છે એની અંદરથી તમે ચોથા દિવસે 1 સેન્ટીમીટર એમનું કંદ કાપે, મૂળ કાપે નાખેલું છે. તો ચોથા દિવસે કાપી નાખ્યું એટલે આટલું થઈ ગયું, બરાબર છે? આમનું વધ્યું હતું, આમનું વધીને આટલું કાપી નાખ્યું, 1 સેન્ટીમીટર જેટલું કાપી નાખ્યું. પછી પાંચમા દિવસે આમાં વધારો થશે પહેલી જારમાં, બીજી જારમાં કંઈ વધારો થશે નહીં, એમનું એમ જ રહેશે. પછી કદાચ છઠ્ઠો દિવસ હોય ને તો બી આમાં 5.2 કરો અથવા 5.3 કરો, આમાં વધારો થશે, પરંતુ આમાં વધારો થશે નહીં. સાતમો દિવસ તો પહેલી જાળમાં કંદ મૂળ વધારો થશે, બીજામાં કોઈ પણ વધારો થશે નહીં. શું કામ? ચલો થઈ ગયું. હવે જો શું કામ એ નહીં થાય એ બી હું તમને કહી દઉં આગળ, કે આપણે ક્વેશ્ચન આપ્યા છે. જો ઉપયુક્ત નિરીક્ષણને અનુલક્ષીને નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. આપણે જે પ્રવૃત્તિ કરી છે એના જવાબ આપવાના છે કે ક્યાં જારમાં ડુંગળ રાખેલ ડુંગળીના કંદમૂળની લંબાઈ વધારે છે, શા માટે? પહેલી જારમાં કંદમૂળની લંબાઈમાં વધારો કોણ નામે છે? તો કે પહેલી જાર. શા માટે? તો કે આપણે એમના મૂળ કાપેલા નથી એટલે એની વૃદ્ધિ સતત વધતી રહેશે. મૂળના આ ભાગને આપણે કાપી નાખ્યા પછી તેની વૃદ્ધિ થઈ છે નહીં. બીજી જારમાં આપણે મૂળ કાપી નાખ્યા ને પછી એની વૃદ્ધિ થઈ નથી નથી થઈ. જ્યારે આપણે ઝાડ બેમાં રાખેલ ડુંગળીના કંદના મૂળના અગ્રભાગને આગળનો ભાગ કાપી નાખીએ ત્યારે શું વૃદ્ધિ કરવાનું બંધ કરી દે છે? હા, એનો અગ્રભાગ કાપી નાખો ને એટલે એ વૃદ્ધિ થવાનું શું કરી દેશે? બંધ. શા માટે? એ બી કહી દઉં કે અત્યારે લંબાઈમાં વધારો કેમ ન થયો, શા માટે ન? કેમ કે આની અંદર જે તમે અગ્રભાગમાંથી જે કાપી નાખેલું છે ને એની અંદર વર્ધનશીલ પેશી વધતી નથી. કાપી નાખી છે વર્ધનશીલ પેશી, તમે કાપી નાખી છે એની અંદર વધારો થશે નહીં. કેમ કે આપણે પહેલા પેજમાં જોયું કે વનસ્પતિનો વધારો વૃદ્ધિ ક્યાંથી થાય છે? તો કે વર્ધમાન પેશીમાંથી. હવે તમે બીજી ઝાડમાંથી જેનું મૂળ છે એનું વર્ધમાન પેશી જ કાપી નાખી છે તેની લંબાઈમાં વધારો થશે નહીં. વનસ્પતિઓના વૃદ્ધિ કેટલીક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે. આવું વિભાજનશીલ પેશીના કારણે જ થઈ છે. આ પેશી વર્ધનશીલ પેશી તરીકે ઓળખાય છે. શું કહે છે? કે અમુક વનસ્પતિનો કેટલો વિસ્તાર વધે છે, પ્રદેશોમાં વધારો થાય છે એ કોના કારણે થાય છે? તો વર્ધમાનશીલ પેશીના કારણે થાય છે, એને વર્ધનશીલ પેશી તરીકે ઓળખાય છે. હવે આ પેશી આવા પ્રદેશોમાં જ જોવા મળે છે. વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી હોય છે? વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે? લાસ્ટમાં આવે છે અને આવેલી છે તેના આધારે તેને અગ્રસ્થ, પાર્શ્વીય અને આંતરવિષ્ટ પ્રકારોમાં વર્ગીકૃત કરાય છે. અને પછી આપણે જોશું કે ત્રણ ભાગોમાં વર્ધનશીલ પેશી જોઈએ ને તો વર્ધનશીલ પેશીના ત્રણ છોકરાઓ છે, ત્રણ ભાગો છે. જો અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાર્શ્વીય છે વર્ધનશીલ પેશીઓ. હા, વર્ધનશીલ પેશીનો જ આ ત્રણ ભાગ પડે છે. તો અગ્રસ્ત, પાર્શ્વીય અને આંતરિષ્ઠ પ્રકારોમાં વર્ગીકૃત કરાય છે. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ પેશી જેવા જ હોય છે, પરંતુ જેમ જેમ તે વૃદ્ધિ પામીને પરિપક્વ બને છે, મોટી બને છે, તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે. આપણે નાના હોય ને ત્યારે બહુ ડાયા હોય છે, બહુ સંસ્કારી, બહુ વ્યવસ્થિત હોય છે, પણ મોટા થાય પછી જ આપણને એમાં પરિવર્તન આવે છે. એવી રીતે વનસ્પતિ છે એ જેમ જેમ વૃદ્ધિ પામે ને પરિપક્વ બને છે, તેના લક્ષણોમાં પરિવર્તન થાય છે અને અન્ય પેશીઓના ઘટકોના સ્વરૂપે વિભાજન પણ પામે છે. તો તમે આકૃતિ જોઈ શકો છો. જો કે અગ્રસ્ત વર્ધનશીલ પેશીના ત્રણ ભાગોમાં ડિવાઈડ થઈ છે. પહેલું અગ્રસ્ત વર્ધનશીલ પેશી, બીજું આંતરિષ્ઠ વર્ધનશીલ પેશી અને બીજું પાર્શ્વીય. પાર્શ્વીય એટલે મૂળના ભાગની અંદર એને પાછળનો ભાગ કહેવાય, વચ્ચેનો ભાગ છે એને આંતરિષ્ઠ, અને જે અગ્ર છેડાનો ભાગ હોય છે એને અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. તો શું કહે છે? વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં આવેલું છે? જો આ બધી વનસ્પતિની અંદર આ વર્ધનશીલ પેશી છે કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી, પેશી તો વર્ધનશીલ પેશી આપણને તો જ વૃદ્ધિ પામશે ને ભાઈ, પરંતુ આ પાર્શ્વીય ભાગમાં હોય છે, વચ્ચે પણ હોય છે, વચ્ચે જે આમે વધશે ને આમે વધશે, અગ્રસ્થ જે આમ પૂર જ વધશે, જ્યારે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે મૂળ દ્વારા જ વધારો કરશે. એટલે ત્રણેય પેશીનું કાર્ય મેં શોર્ટકટમાં બતાવ્યું. હવે આ ત્રણેય પેશીમાં આપણે વ્યવસ્થિત જોશું કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી મૂળ
તેમજ પ્રકાંડ બહુ વ્યવસ્થિત ધ્યાન રાખજો. અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું કાર્ય શું છે મેં અતિ સંક્ષિપ્તમાં સમજે કે એ ઉપર જ વધશે, આંતરવિષ્ટ ઉપર વધશે નીચે વધશે, જ્યારે પાર્શ્વીય વર્ધનશીલ પેશી મૂળ દ્વારા જ વધશે. પણ આપણે વ્યવસ્થિત જોશું કે અર્ધ અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકાંડ વૃદ્ધિવાળા ભાગમાં જ હોય છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે મૂળ અને પ્રકાંડ ના ભાગમાં હોય છે, તેમજ તેની લંબાઈમાં વૃદ્ધિ કરે છે, ઉપર ઉપર વધારો કરે છે. પ્રકાંડ પરિધીય વિસ્તાર તેમજ મૂળની વૃદ્ધિ પાર્શ્વીય વર્ધનશીલ પેશીને કારણે થાય છે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કેટલીક વનસ્પતિઓની ગાંઠની અંદર જોવા મળે છે, એટલે ઉપર અને નીચે વધારો કરે છે. હવે એમના પછી આપણે જોશું ત્રણેય પેશીનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જોયું.